બોલો કડવાજી હું દાગીના લેવા આવ્યો હતો તમારા તમારા ઘેરથી ચમ મારા કુટુંબ એક છોકરાને વિવાસી હા તે એને જોવી છે બુધવાની છોકરો ભણી રહ્યા ને તો પાસ આલે તો તમારા બહેરાન દાગીના આસી ગયા ના એટલે મારા બહેરાન દાગીના હું બધા વેચી રહ્યો હું યાર તો હું વેચી રહ્યા મારા છોકરો ભણા હા ભણવામાં બહુ હોશિયાર જો દસમામાં બીજો નંબર લાવ્યો હતો અગિયારમાં મેં બીજો નંબર મને વિશ્વાસ છે બારમા મહિનો પહેલો નંબર આવશે ભણવામાં બહુ હોશિયાર એટલે એના ભણવા માટે બધા દાગીના હું વેચી રહ્યો તમારા બહેરાના બધા વેચી રહ્યા હા એવું હતું એમ તો દાગીના તો આલુ હમણાં એક વાર મારા ઘેરથી લગભગ અઠવાડિયા સુધી આ બારા નહીં પણ એમ કે તમે ત્રણ ચાર દાડા વિવાહ પટી દે ને તમારે તો એમ કે જલ્દી પાછા આવી દેજો પાછું મારા વળી ઘેરથી બોકા પાડશે ના ના ત્રણ ચાર દાડા તો પાછા આવી જાય પરણી રે તરત એની રાતે પાછા હા તો બરોબર નક પાછું એવું આવી ગયું ને તો બોકા પાડશે મારા ઝઘડો થાય અમારું હોય કે આમાં દાગીના પહેરાવા પડી ના પહેરાવીએ ને તો કુટુંબવાળા વાતો કરી કે તમારા બહેરા દાગીના વેચી મારે જોવા મળ્યા ને એવું બધું વાતો કરી એટલે ના એ તો બરોબર દાગીના તો હું આલું પણ એમ કે જલ્દી મને પાછા હાલ દેજો ના ના પાછા મને હાલ દેવાય તમને સારું હોય દેશની રક્ષા કરવા મેલું ના ના એ તો સારું સપનું તો સારું આપડે યાર તમારો છોકરો મારો છોકરો જે એમ કે સારું યાર ભણા હોય એટલે કહું દેશની રક્ષા બીજું તો હું દેશની રક્ષા તો કરશે ના ના સારું એ તો લેતા ને આવજો તાનો એ સારો આવી જાય ખરા એટલે આ ઘરમાં બધું ચૂપ પડ્યું છે આ બધું મારા અમુક કરવાનું હે આ માતાજી એમ કીધું આમ કોઈ ખારા દાડા લાવો તો આમ થોડું ઘર બર વ્યવસ્થિત થઈ જાય આમ પૈસાવાળો થઈ દઉં એ કોનો ફોન આવ્યો પાછો હેલો ચમ ફોન કર્યો તારે કાલ આવું લેવા તા છોકરાને માતો આવવાની છે કાલ ને પેલા કડવોજી દાગીના જીરુધી આવી નહીં ત્યાં અમારે એવું ઘેર જવું પડશે ને પાઈ પેલી કાલ આવશે ને તો બોકા પાડશે જીરી દાગીના ચેક કરશે એ રી બીજું કોઈ નહીં કરે એટલે મારા કડવાજી ઘેર તો જવું જ પડશે અત્યારે અને દાગીના લઈને આવવું પડશે ને લોચો થાય અમારે દેશની રક્ષા કરવાની આવો બે કોની કોની લાય
મજામ શું કમ હાઉ મજામ જ છીએ ને અમે તો બસ કેવું ચાલો કે તમારે કેવું છે અમાર તો હેડ્યું જાય રાગે રાગે અમારે તો ભગવાન નું આલેલું કઈક સાથે જો હેડ્યું જાય સારું કહેવાય આ છોકરા પૂછતો હતો કહું બારમાં પહેલો નંબર લાવા એ ફોરમ ફોરમ ભરાવડાવું કોઈને વિવાહ નહીં લે મેઠાજી તમે એવું મજાક મસ્તી કરવા આવ્યા હો એટલે એવું મજાક મસ્તી યાર તમે યાર મન કઈ તો ગયા તા કે મારી વિવાહ છે તમારા બૈરાન દાગીના આલો ચેણા હું કઈ જો તમને એટલે યાર હું મસ્કરી કરો યાર તમે હું તો હજી તમાર ઘેર કદી આવ્યો નહીં મેઠાજી તમે કે આ તમે મારા ઘેર આવ્યા હું તમારા ઘેર તો કદી આવ્યો નહીં એ વાત સાચી તમે યાર મારા બૈરાન દાગીના લઈ જાય હવે મારા બૈરું કાલ આવવાનું યાર હવે મારા ભગવાને આલેલું કઈક છે મારા બૈરાના જેટલા જેટલાય દાગીના પડ્યા અરે છોકરો પૂછે તમારે દાગીના મારે શું કરવા હોય લે તમે એવું જુઠ્ઠું બોલે તમે કે યાર હું છોકરા ભણાવું છું બધું વેચી રહ્યો હું યાર એટલે હું કશું ઉપરથી મારા છોકરો ભણાવું હું એના માટે ખર્ચો કરું ને આ ખર્ચો કરું ભણવા માટે પણ મારા ગઈ પડ્યું મારે શું લેવા વેચું પણ મારે ભણવું નહીં તમે ખોટું ના બોલો યાર મારા પેલું આવશે ને ઘેર હમણાં તો ભોગા પાડશે યાર મારી દૂર કાઢી દે પણ એમાં શું ખોટું મારે તમારા દાગીના લઈને મારે શું કરવાનું કે મારા બૈરાના દાગીના મારે નહીં પડે ઘર આ છોકરા તાર મારા દાગીના નહીં પડે ઘર તમે ખોટે આમાંનો ચોર્યો તાર ચોરી આ ચોરીનો આરોપ ના કરીએ ચોરું લેલા છોકરા તાર બાપુ આઈ લઈ તમારા વિશ્વાસ થી યાર આલે યાર મારા દાગીના યાર સાચા દિલ થી જો તમે ના લાયા હોય તો મારા વીર મહારાજ ની સોગંદ ખાઈ લો ભાઈ હું નહીં લાયો દાગીના તમારા ઘેર થી જો તમને એવું લાગતું હોય કે હું ચોર છું બરોબર હું તમને એવું લાગતો હું સોગંદ ખાઈ લો કે જો તમારા દાગીના હું લાયો હોય તો તમારા વીર મહારાજની સોગંદ હારું તો હાડો તમે હવે સોગંદ તો ગાધી છે બરો વીર મહારાજની હવે મારે તમને કોઈ કહેવું નહીં પણ તમે હવે મને કોમ તમે કગરીને હાલવા આવશો લીધા જ નહીં તો જોથી કગરીને એ તો મારો વીર મહારાજ જોઈશે હવે મારા કોઈ જોવું નહીં બસ હવે હું તો શાંતિથી ઘેર જઈને હુઈ જાઉં હવે હું જોજો હા તો આવજો તાર મનતા નહી દાગીના લ્યા અને કાલ તો મારા પીને લેવા જવાનું હવે શું કરું હે મારા બાપા વીર દાદા હવે તું મારી આબરૂ રાખજે નકર જો મારા પેલું આવશે ને ઝઘડો થા અને જો મારા બાપા તું દાગીના લાવી કેટલી ગળા મુઈને લેવા નહીં જવાનો હવે તારા ઉપર આધાર છે મારા બાપા વી બાપા શું કરે છો બે જણા જેટલું ભણવાનું બહુ હોશિયાર હતો હું છોટ હતો પણ આ તો બહુ હોશિયાર હતો યાર જો દસમાં મેં બીજો નંબર પછી 11માં બીજો નંબર 12માં મેં કરું છું ખબર ના 12માં તો ફેલ થઈ ગયા ફેલ છે તાન યાર તો બહુ ઉંચાર તો યાર હું ગોડા જોજે યાર કોઈ હંગાણ પડતી નહીં તો ખારા દવા કા મોટા બતાવો એટલે દવા ખાનો કોઈ દવા ખાના બાકી રહેશે ને 2 થી 2.5 લાખ રૂપિયા તો ખર્ચો કરી દી બધી બચત તો બધી પેલું કરી દે પણ તો કોઈ પાછું કામ નહીં આવતું એવું હું દવા ખાન લઈને હારા જવા રહું પણ દવા ખાન કોઈ બાકી જ નહીં રાખશું યાર બસ કશું કોઈ દવા ખાન બાકી નહીં રાખશું બધા દવા ખાનમાં ખર્ચો કરી દે વગર તો નહીં હોય પણ કદાચ તો બહાર જો ભણવા જતો ભાઈ બને ફરવા જ્યાં હોય કદાચ તો વળજો વળગાડ વળગાડ
તો બનાવ્યું કે શું ના હોય ના ના યાર વળગાર તો ના હોય તો વળગાર એટલે કેમ લોકો નું શું બને અંતર બનતા રે તો વળગાર તો આવી જાય કોઈ લેવાનું હોય ને તો આવે એવું હોય બાબુ કારણ કે હું તો બહુ ફરેલો આમ તો એટલે મને તો બધી ખબર જ એટલે એવું જશો ને ભૂવા ભાઈ સારું જોવરાઈ લેવું પડે હા તમે ચેક કરાવ્યું કોઈ ભાઈ પણ અમે તો કોઈ એવું કોઈ અમારે તો કોઈ ભૂવા ભૂપાણા અમે તો કરતા જ નહીં કદી તો હું ઓળખું એક તેમ તો તમે ઓળખી તો પણ સારું આવવું જોઈએ તમારે કમ્પ્લીટ ઘૂઘરા જોવા કરી આવશે બીજું તમારે તો કઈ બોલાવો તમે બીજું કોઈ લે હા ના કે લેતો કશું જ નહીં તો કશું જ લેતો ને કોમ થઈ જાય ને તો તમે ત્યાં રખીને માતા જે આવું એટલે નાળજો બોલાવો તમે બીજું શું કરીએ તમારે રખ થઈ મટી જાય તો નાળીનો ટેટો માતા નાખ તો ખ્યાલ દેવાનો તમે બોલાવો તમે બીજું શું કરું હું બોલી આવું હા બોલી આવું સારું બોલી આવડે હા જલ્દી આવજો ભાઈ એટલે આ મારા વિશે મારો છોકરો ભણવામાં આટલો હોશિયાર હતો આટલો પાવરફુલ હતો મને લાગતું નહીં કોનો વળગાડ હોય અને કોકને ટુસકું કોકને ના કરાવ્યો કે ભણવામાં આટલો બધો પાવરફુલ હતો ને આટલો બધો લાગતો હતો ને એટલે મને ટુસકું જ કરાવી ભૂવો જે આવે ને એટલો ચોખવટ કરી ને ખાવા આલું પેલા ભૂવો જે આવે નીકળા એ ખાવા આલું ગરમું